વખતે વરસાદ હજુ ગયો નથી। ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર 22, 23 અને 24મી સપ્ટેમ્બરે ભારે વરસાદ પડી શકે છે। હવે સૌરાષ્ટ્રનો રાઉન્ડ, અરબ સાગરમાં વધુ એક હલચલથી ફૂંકાશે પવન। દરિયાકાંઠામાં 22-24 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ થઈ શકે, ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। બીજી સિસ્ટમ પણ સૌરાષ્ટ્રને ફાયદો કરાવી શકે, ઓક્ટોબરમાં આવી શકે છે ખૂંખાર વાવાઝોડું। બીજી તરફ અંબાલાલ પટેલે ઓક્ટોબરમાં ખૂંખાર વાવાઝોડાની આગાહી કરી છે। અંબાલાલ પટેલના મતે ઓક્ટોબરમાં આવી રહ્યું છે ખૂંખાર વાવાઝોડું, ફરી 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। 4-14 ઓક્ટોબરમાં ખતરનાક વાવાઝોડું બનશે, જેની અસર દેશના દક્ષિણ પૂર્વીય તટો અને ગુજરાત પર થઈ શકે છે। દક્ષિણ ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર, 5 દિવસ ભારે વરસાદ નહીં। ઉત્તર ગુજરાત કચ્છ માટે 24 કલાક ભારે। હવામાન વિભાગની મોટી ચેતવણી, ગુજરાતમાં વરસાદના તોફાની રાઉન્ડ બાદ હવે વરસાદ ક્યારે વિદાય લેશે તેને લઈને સવાલ ઉઠવા લાગ્યા છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના લોકોની ચિંતા ઘટાડી છે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની ચિંતા જરૂર વધારી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીનું માનીએ તો આગામી 24 કલાક ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ માટે ભારે છે। કચ્છ પર સર્ક્યુલેશન છે, જેની ઉત્તર ગુજરાતના કાંઠા વિસ્તારોમાં વધુ અસર રહેશે અને વરસાદ પડશે। આગામી 24 કલાક માટે ઉત્તર ગુજરાતના દરિયા કિનારા માટે માછીમારોને ચેતવણી અપાય છે, તો બાકીના જિલ્લામાં મોટા ભાગે મધ્યમ વરસાદની સંભાવના છે। કચ્છ અને દ્વારકામાં હળવો વરસાદ થઈ શકે છે। હવે અમદાવાદમાં એકાદ હળવા વરસાદનો રાઉન્ડ જોવા મળશે, લોકોને બફારો સહન કરવા માટે પણ તૈયાર રહેવું પડશે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ 101.08% વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 158.73%, સૌરાષ્ટ્ર ઝોનમાં 119.68%, ઉત્તર ગુજરાત ઝોનમાં 95.52%, દક્ષિણ ગુજરાત ઝોનમાં 88.31%, પૂર્વ મધ્ય ઝોનમાં 96.11% સીઝનનો કુલ વરસાદ નોંધાયો છે। શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસનું હોય છે, પરંતુ નવસારીમાં કાયદાના રક્ષક જ ભક્ષક બની ગયા। જાણે પોલીસને કાયદો તોડવાનો પરવાનો મળી ગયો હોય તેમ નવસારીના કેટલાક પોલીસ કર્મીઓએ છાકટા બની લોકોની ઊંઘ હરામ કરી। થયું એવું કે નવસારીના બિલીમોરામાં સ્ટેટ વિજિલન્સમાં ફરજ બજાવતો કર્મી પોતાના જન્મદિવસની ઉજવણીના જશ્નમાં ભાન ભૂલ્યો। હોશમાં ને હોશમાં ચીખલી ખેરગામ રોડ પર જાહેરમાં કેક કાપી ઉજવણી કરી। એટલું જ નહીં, ઉજવણીના નશામાં છાટકા બનેલા આ પોલીસ કર્મીઓએ અડધી રાતે લોકોની ઊંઘની ચિંતા કર્યા વગર રાત્રે જાહેરમાં ડીજેના તાલે ઝૂમ્યા। ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે જાહેરનામાનો ભંગ કરતા લોકોને પકડતી પોલીસ જ કાયદાનું પાલન ભૂલી ગઈ કે પછી વસંત અવધિ ગરમ મસાલા ટેસ્ટ લાજવાબ ખાય હર નવાબ। ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર, સુરત પોલીસે રાજસ્થાનથી ડ્રગ્સ ઝડપ્યું, અમદાવાદમાં 1.20 કરોડનું ડ્રગ્સ જપ્ત। અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગનું સુપર ઓપરેશન, અમદાવાદના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર તવાઈ। કેનેડામાં ખાલિસ્તાની આતંકી સુખદુલ સિંહની હત્યા, ભારતમાં હતો મોસ્ટ વોન્ટેડ, બંબીહા ગેંગ સાથે કરતો હતો કામ। નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા અને વાત કરીશું કે ગુજરાતીઓ થઈ જજો સાવધાન। ભારત કેનેડા વિવાદ વચ્ચે મોટી ખબર છે, ભારત સરકારનો સૌથી મોટો નિર્ણય છે, કેનેડાના નાગરિકો માટે વિઝા સેવા બંધ કરાઈ છે, આગામી આદેશ સુધી વિઝા સેવા બંધ રહેશે। ઓપરેશનલના કારણે આ સેવા હાલ બંધ રાખવામાં આવશે। તો ભારત કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિચ્છરની હત્યા મુદ્દે હાલ ગરમાવો છે, અને તે દરમિયાન કેનેડામાં વધુ એક ખાલિસ્તાની આતંકીની હત્યા કરવામાં આવી છે। ભારતમાંથી 2017માં ફરાર થયેલ ગેંગસ્ટર સુખદોલની વિનીપેગમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। એનઆઈએના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ગેંગસ્ટરનો સમાવેશ થતો હતો, અને આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે।
भारत अने केनेडा वच्चे राजकीय गरमावो छे अने त्यारे राजकोट नो परिवार पण केनेडा मां पंजाबी विस्तार नी वच्चे वसी रह्यो छे। केनेडा ना सरी विस्तार मां राजकोट नो परिवार रहे छे अने हाल मां युवक पोते राजकोट आव्या छे अने पुत्र पुत्री अने पत्नी केनेडा मां वसवाट करी रह्या छे। भारत अने केनेडा वच्चे राजकीय माहौल गरमायो छे त्यारे जे छे राजकोटना ज एक निवासी छे के जे थोड़ा समय पहला केनेडा थी राजकोट आव्या छे परंतु तेमनो परिवार हजु केनेडा छे। आपणे सीधी एमनी साथे वात करीशुं। पाशुं केशो परिवारजनो साथे वात थई। परिवारजन मारा परिवारना ત્રણ સભ્યો મારા દીકરા દીકરી અને મારા મિસિસ ત્રણ જણા ત્યાં વેનકુવર ખાતે સરીમાં રહે છે। એ લોકો સાથે હું સતત કોન્ટેક્ટમાં સ્વાભાવિક રીતે છું જ। બધાએ મને એ દરખાસ્ત આપી છે કે કોઈ જાતની અહીંયા ચિંતા નથી, હાલ તુરંત બધી પરિસ્થિતિ કાબૂમાં છે, કોઈ અઘટિત બનાવ ત્યાં બન્યા નથી। ખાસ ભારત સરકારે એડવાઇઝરી જાહેર કરી, એમાંથી કેટલો ફાયદો થાય? હમણાં જ વાત કરી, એડવાઇઝરી જે જાહેર કરી એમાં તરત જ મારા સંતાનોને મેં મોકલી આપી। એડવાઇઝરીમાં એક સરસ વસ્તુ હતી કે ભાઈ તમારા લોકોને તમે કોઈ પણ એવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરો, ભારત સરકારે એમ કીધું કે ગવર્મેન્ટ ત્યાંના કોન્સ્યુલ જનરલનો કોન્ટેક્ટ કરો। એના માટે mother.gov.in નામનું પોર્ટલનું પણ જાહેરાત એ જ એડવાઇઝરીમાં કરવામાં આવી હતી। એમાં રજીસ્ટ્રેશન કરી દીધું એટલે હવે આપણે એ ધરપત છે, કંઈ પણ થશે તો સરકાર પાસે આપણું વેરેબાઉ છે, આપણા કોન્ટેક્ટ છે, બધું છે, એટલે કોઈ જાતની તકલીફ નહીં પડે। ખાસ તમે આટલો સમય ત્યાં રોકાયા, શું જોયું ત્યાં, કેવો ખાલિસ્તાનીઓનો માહોલ? નોર્મલ, એ લોકો એની રીતે પોતાનો પ્રચાર કરે પણ એવું નથી કે બીજા ઇન્ડિયન્સને કે અન્ય કોઈ લોકોને એ લોકો હેરાન કરે। એ લોકો ગાડી ઉપર ખાલિસ્તાનના ઝંડા હોય, ઘર ઉપર એ ઘણી વાર ખાલિસ્તાનના બેનર્સ હોય, એવું બધું જોવા મળે, પણ એનો મતલબ એ બધા નહીં પણ ઘણા એવા જોવા મળે આપણને, પણ એનાથી આપણને કોઈ પ્રોબ્લેમ ન થાય, એ બાજુમાંથી નીકળી જઈએ, એનું કામ કરે આપણે આપણું કામ ચોક્કસથી હાલ જે રીતના